નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ તો જે આજે શિક્ષક દિવસ છે તેમની દરેકે દરેક વિદ્યાર્થીઓને શુભકામનાઓ આજે આપણે જે વાત કરવાની છે એ બિનસચિવાલય જે છે એનું ફાઇનલ રિઝલ્ટ આવી ગયેલું છે તો હવે ડિપાર્ટમેન્ટ સિલેક્શન જે છે એના રિલેટેડ ઘણા પ્રશ્ન છે આમ તો એક વિડીયો મેં કયું ડિપાર્ટમેન્ટ સારું છે અથવા તો કયા ડિપાર્ટમેન્ટમાં તમારે લેવું જોઈએ એના રિલેટેડ મેં વિડીયો બનાવેલો છે આજે આપણે એવી ચર્ચા કરશું કે ધારો કે કોઈ વિદ્યાર્થી છે એનો કોઈ ધારો કે એક્સ વાયઝેડ રેન્ક છે તો આ વિદ્યાર્થીને કયું ડિપાર્ટમેન્ટ મળી શકે અને એને કયું ડિપાર્ટમેન્ટ જે છે એ લેવું જોઈએ એના વિશેની ચર્ચા જે છે એ આપણે આ વિડીયોમાં કરશું શરૂઆત કરીએ શરૂઆત કરીએ એમાં શરૂઆતમાં કેટલાક ક્વેશ્ચન જે છે એની આપણે ચર્ચા કરી લઈએ ટૂંકમાં અને પછી આપણે આના રિલેટેડ આગળ વધશું તો પહેલો જ ક્વેશ્ચન અત્યારના આપણે એમ કહીએ તો સળગતો પ્રશ્ન છે કે સીપીટી પાછી લેવાશે કે નહીં હવે સીપીટી જે છે એ ફરી પાછી નહીં લેવાય આ એક સો સો ટકાની વાત છે કારણ કે એક પણ સીપીટીના જે દિવસ હતા એ દિવસે કોઈને પ્રોબ્લેમ આવેલો નથી રીચેકિંગ થઈ શકશે રીચેકિંગ કદાચ આપણે એમ કહી શકીએ કે રીચેકિંગ થઈ શકશે પણ રીકન્ડક થવાની શક્યતા જે છે એ નવ્વાણું ટકા તો નથી જ નવાણું ટકા આની કોઈ શક્યતા છે નહીં એટલે જે વિદ્યાર્થીઓ પાસ થયેલા છે એને કોઈ એટલું ટેન્શન લેવાનું નથી કે રી આ જે સીપીટીની પરીક્ષા છે એ ફરી પાછી લેવાશે તો આપણું શું થશે એટલે આ સીપીટીની પરીક્ષા પાછી લેવાશે નહીં રી ચેકિંગ થશે એમાં વિદ્યાર્થીઓને ઘણાને સંતોષ નથી તો એને એક વખત પોતાના માર્ગ જે છે એ અને ક્યાં માર્ક કપાયા છે એ ચેક કરવા આપશે ત્યારબાદ વાત કરીએ કે ડોક્યુમેન્ટમાં કેટલું હાર્ડ ચેકિંગ હોય તો એક વિ એક વાત તમારે યાદ રાખવાની છે જો તમે ખોટી માહિતી આપેલી છે ખોટી માહિતી એટલે કેવી કે ધારો કે કોઈ વિદ્યાર્થી જે છે એ જનરલમાં આવે છે હવે જનરલમાં આવે છે અને એ વિદ્યાર્થીએ ધારો કે એસટીમાં ફોર્મ ભરેલું છે અથવા તો ઈડબલ્યુએસમાં ફોર્મ ભરેલું છે એની પાસે ઈડબલ્યુએસ રિલેટેડ કોઈ ડોક્યુમેન્ટ નથી તો આવા વિદ્યાર્થી છે ને એને ડોક્યુમેન્ટમાં પ્રોબ્લેમ આવી શકે બાકી કોઈક નામમાં કંઈક નાની એવી ભૂલ છે પછી તો કે દસમાની માર્કશીટના ધારો કે રોલ નંબર લખવામાં થોડી ઘણી ભૂલ થઈ ગઈ છે તો આવી નાની નાની બાબત હોય ને તો એમાં કોઈ પ્રકારનું હાર્ડ ચેકિંગ કોઈ દિવસ થતું નથી એ લોકો નોકરી આપવા માટે જ બેઠા છે તમે બહુ ખોટી માહિતી એટલે કે આવી જે આપણે એમ કહી શકીએ કે જનરલમાં ફોર્મ ભર્યું હોય આપણે એસટીમાં ફોર્મ ભર્યું હોય ને વિદ્યાર્થી આવતો હોય જનરલમાં તો આવા વિદ્યાર્થીને પ્રોબ્લેમ પડી શકે કારણ કે એને પોતાને અનામત રિલેટેડ જગ્યા જે છે એ એને બુક કરાવેલી હોય એટલે એટલે ડોક્યુમેન્ટમાં કોઈ દિવસ હાર્ડ ચેકિંગ નથી હોતું કદાચ તમારી પાસે એકાદ ડોક્યુમેન્ટ ખૂટતું હોય તો તમને અમુક દિવસ જે છે એનો સમય પણ આપવામાં આવે છે એટલે ઘણા વિદ્યાર્થીઓ આવા મને મેસેજ કરે છે કે કોલ કરે છે તો આવા વિદ્યાર્થીઓને ખાલી એટલું જ જાણવાનું છે કે પોતાની જે પોતાની જે કેટેગરી છે એમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ છે જેટલા ડોક્યુમેન્ટ તમારાથી મેક્સિમમ ટ્રાય થતી હોય એટલા બધા ડોક્યુમેન્ટ ભેગા કરો અને એ સિવાય પણ તમે વેરિફિકેશનમાં જો કાંઈ આડાવડી ભૂલ હશે થોડી ઘણી તો એ લોકો કહેશે એ પ્રમાણે તમારે અમુક સમયમાં તમારા ડોક્યુમેન્ટ છે એ આપી દેવાના બાકી ડોક્યુમેન્ટને લીધે કોઈને રિજેક્ટ કરે એવી શક્યતા જે છે એ ઘણી ઓછી હોય છે ત્યારબાદ વાત કરીએ આપણે કે ડિપાર્ટમેન્ટ પર ધ્યાન અપાય કે જગ્યા પર હવે ઘણા વિદ્યાર્થીઓને એક આ પ્રશ્ન મૂંઝાય છે ધારો કે કોઈ વિદ્યાર્થી છે રાજકોટનો છે તો આ વિદ્યાર્થીને આ વિદ્યાર્થીનો રેન્ક જે છે એ થોડો ઘણો સારો છે પણ એની પાસે મૂંઝવાતો પ્રશ્ન શું છે કે મારે રાજકોટમાં નોકરી કરવી જોઈએ કે સારું ડિપાર્ટમેન્ટ પસંદ કરવું જોઈએ તો મારા મત પ્રમાણે તમારે સારું ડિપાર્ટમેન્ટ જે છે ને એ સારું ડિપાર્ટમેન્ટ તમારે એને પ્રાયોરિટી પહેલાં આપવી જોઈએ કારણ કે ભવિષ્યમાં પણ તમે તમારા જિલ્લામાં પહોંચી શકશો પણ સારું ડિપાર્ટમેન્ટ જો તમે સિલેક્ટ કરો ને તો એની એનો ફાયદો જે છે એ તમને આગળ જતા પણ મળતો રહે એટલે આ પ્રશ્ન હોય કે ડિપાર્ટમેન્ટ પર ધ્યાન અપાય કે જગ્યા ઉપર ભલે તમારો નંબર પાછળ હોય ભલે તમારે રાજકોટ અથવા તો તમારા જિલ્લાથી દૂર પણ રહેવું પડે પણ અમુક સમય આ જે કષ્ટ છે એ ભોગવી લેવાય પણ પછી તમે તમારા જિલ્લા જે છે એમાં તમે આગળ જતા જો શિફ્ટ થઈ જાઓ તો એનો તમને ફાયદો મળે તો આપણે ડિપાર્ટમેન્ટ કરતા જે આપણે આપણા જે તે જિલ્લા જે છે એની જગ્યા કરતા તમારે ડિપાર્ટમેન્ટ ઉપર વધારે ભાર આપવો જોઈએ આ બધા નાના નાના પ્રશ્ન છે એની શરૂઆતમાં જ આપણે પેલા ચર્ચા કરી લઈએ પછી આપણે મુખ્ય મુદ્દા ઉપર જશું હવે બે થી વધુ પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થી માટે ધારો કે કોઈ વિદ્યાર્થી જે છે એ હેડ ક્લાર્કમાં થયેલો છે અને આવા વિદ્યાર્થીઓ જે છે એ જો બિન સચિવાલયમાં પોતે ધારો કે ડોક્યુમેન્ટ વેરીફિકેશનમાં પણ નથી જવાના તો આવા વિદ્યાર્થીઓ છે અથવા તો ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ જાય તો આ જોબ નથી સ્વીકારવાના તો આવા વિદ્યાર્થીઓ માટે હું કમેન્ટ બોક્સમાં એક લિંક આપીશ તો આવું જો તમે ગૂગલ ફોર્મ ભરી નાખશો ને તો ઘણા વિદ્યાર્થીઓ જે છે એને પોતાનો રેન્ક સમજવામાં ખ્યાલ આવશે આ ગૂગલ ફોર્મ છે એમાં તમારું નામ છે પછી તમારે જે જે તે તમે ડિપાર્ટમેન્ટમાં સિલેક્ટ થયેલા છો જે તે તમે પરીક્ષામાં સિલેક્ટ થયેલા છો એ પરીક્ષાનું નામ છે જેમ કે હેડ ક્લાર્ક છે સિનિયર ક્લાર્ક છે એના પછી તમારો જે બિનસિવાલયનો રેન્ક છે આ માહિતી આપેલી છે તો આવી બે ત્રણ માહિતી જે છે એ ભરી દેશો તો તમે ધારો કે કોઈ વિદ્યાર્થીને આ બિનસચિવાલયમાં ક્યાં સુધી મળશે એનું પોતાને જાણવું હોય તો એ એ જાણી શકે એટલે કોઈ વિદ્યાર્થીને જો બિનસચિવાલયમાં ન લેવું હોય તો એ આ ગૂગલ ફોર્મ જે છે એ એકવાર ભરી નાખજો ત્યારબાદ વાત કરીએ કે મારો રેન્ક ધારો કે એક્સ વાય ઝેડમાં છે તો મને કયા ડિપાર્ટમેન્ટમાં મળે હવે આના રિલેટેડ જે આપણે ચર્ચા કરશું કરશું એક પછી એક બાબત જે છે એ હું તમને સમજાવતો જઈશ અને તમારે એકાદ એક્ઝામ્પલ હું આપીશ એના ઉપરથી તમારે તમારી કેટેગરી અને તમારું સિલેક્શન ક્યાં થઈ શકે એ તમે જાણી લેજો બીજી વસ્તુ ધારો કે તમને ખ્યાલ આવી ગયો છે કે મને આ એક ડિપાર્ટમેન્ટ જે છે એ ડિપાર્ટમેન્ટમાં મળી શકે છે તો તમે જે જગ્યાએ ધારો કે કલેક્ટર કચેરીમાં તમારી નોકરી હોય તો આવી કલેક્ટર કચેરીમાં પણ તમારે એક ધક્કો ખાયાવો જોઈએ ત્યાંના જે ક્લાર્ક હોય અથવા તો જે અગાઉની બિનસચિવાલયમાં સિલેક્ટ થયેલા વ્યક્તિ હોય આ વ્યક્તિનો કોન્ટેક કરી અને પછી તમારે જાણી લેવું જોઈએ કે મારે આમાં આના રિલેટેડ કેવી જોબ મને મળશે અથવા તો કેવું મારે કામ કરવું પડશે કેટલું કામનું બર્ડન હશે અથવા તો મારે જે આગળ બઢતી થશે તો એ બળતી જે છે એ કેવી રીતના મારે બળતી થશે અમુક અમુક બડતી તો આપણને ખબર હોય જેમ કે ઓફિસ આસિસ્ટન્ટ જે છે તો એની બળતી જે છે એ ડીવાયસમાં થતી હોય પછી તો કે નાણાં વિભાગમાં તમને મળે છે મહેસૂલ વિભાગમાં તો એની એની બળતી જે છે એ નાયબ મામલતદારમાં થતી હોય તો આવી અમુક અમુક જે બેઝિક જે બળતી જે છે એ ખ્યાલ હોય બાકી બધી જે બધા ડિપાર્ટમેન્ટની બડતી જે છે એનો બધાને ખ્યાલ ન હોય તો આપણે હવે અધિકારી થવાના છીએ હવે આપણે આપણી રીતના પોતાના ડિસિઝન લેવાના છે આપણે કોઈને પહેલાં તો રેન્ક નથી પૂછવાનું જોકે આજનો વિડીયો તમે જોઈ લેશો એટલે તમને ખ્યાલ આવી જ જશે કે તમને કયા ડિપાર્ટમેન્ટમાં મળી શકે ઘણા વિદ્યાર્થીઓ જે છે એ ટેલિગ્રામ ગ્રુપમાં કે વોટ્સઅપ ગ્રુપમાં રેન્ક પૂછતા હોય મારો આટલો રેન્ક છે તો મને કયું ડિપાર્ટમેન્ટ મળશે હવે આપણે વિદ્યાર્થી રહ્યા નથી હવે આપણે જે છે અધિકારી બનવાના છીએ આપણે અધિકારીની જેમ વર્તન કરવાનું છે આપણે આપણી જ રીતે આપણને કયા ડિપાર્ટમેન્ટમાં મળી શકે અથવા તો કયું ડિપાર્ટમેન્ટ લેવું જોઈએ એની જાણકારી આપણે ગૂગલમાંથી મેળવવાની છે જે તે જિલ્લાની જે તે કલેક્ટર ઓફિસ હોય અથવા તો જે તે જગ્યાએ તમારે જોબ કરવાની હોય ત્યાં એક વખત ધક્કો ખાયાવાનો અને બધી વસ્તુ જે છે એ તમારે જાણી લેવાની તો હવે આ વિડિયો પછી કોઈ ધારો કે રેન્ક આવ્યો હોય તો એ રેન્ક કોઈ પૂછશે નહીં અથવા તો એમ પૂછશે નહીં એ હું મારી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશ એ ટેલિગ્રામ ચેનલમાંથી તમે એક્સેલ ફાઇલ ડાઉનલોડ કરી લેજો એટલે તમને કઈ કઈ જગ્યાએ ફિલ્ટર મારવું છે એ તમને ખ્યાલ આવે હવે ધારો કે આપણે બે વસ્તુની કમ્પેરિઝન કરીએ ધારો કે ઓફિસ આસિસ્ટન્ટમાં તમારે મળી શકે એમ છે આ એક્ઝામ્પલ આપું છું ન મળી શકતું હોય તો આગળના ડિપાર્ટમેન્ટમાં ક્યાંક મળતું હોય ધારો કે ઓફિસ આસિસ્ટન્ટમાં મળી શકે એમ છે તો ઓફિસ આસિસ્ટન્ટમાં આપણે જોવા જઈએ તો કુલ કેટલી જગ્યા છે બસો સાડત્રીસ એનો મતલબ એવો નથી કે ઉપરના જે આ એક્સેલ સીટમાં છે એ બસો સાડત્રીસે બસો સાડત્રીસને ને ઓફિસ આસિસ્ટન્ટમાં નોકરી મળશે આવું કોઈ દિવસ હોતું નથી તો આનું કેલ્ક્યુલેશન કેવી રીતના થાય આનું કેલ્ક્યુલેશન કરવા માટે ધારો કે આપણે અહીંયા જનરલની સીટ જોઈએ તો જનરલની સીટ જે છે એ આપણે અહીંયા જોવા જઈએ તો આ જગ્યાએ આપણને ઓફિસ આસિસ્ટન્ટમાં સચિવાલય વિભાગ જે છે એમાં બિન અનામત જે જનરલ છે એના જે બોતેર જે છે એ મેલ છે અને પાંત્રીસ જે છે એ મહિલા અનામત છે આ બોતેર જે છે એ સામાન્ય છે અને પાંત્રીસ જે છે એ મહિલા છે એવી જ રીતના ગુજરાત જાહેર સેવા આયોગ જે છે તો એમાં પાંચ જે છે એ સામાન્ય છે અને મહિલા અનામત જે છે એ એક આપેલું છે હવે આપણે શું કરવાનું તો આપણે જોવાનું આ જે આપણે એક્સેલ સીટ છે અથવા તો જે આપણને સિલેક્શન થયેલું છે વિદ્યાર્થીઓનું એની સીટ છે એમાં પહેલાં તો આપણે બોતેર વિદ્યાર્થીઓ જે છે એ બોતેર વિદ્યાર્થીઓને જવા દેવાના કારણ કે આ જે બોતેર વિદ્યાર્થી છે ને એ બોતેર વિદ્યાર્થીઓનું જનરલમાં સિલેક્શન થયેલું છે જનરલમાં સિલેક્શન થયેલું હોય તો એની સીટ જે છે એ બીજા કોઈને આપી શકાય નહીં એટલે જનરલમાં સિલેક્શન થયેલું છે તો બોતેર વિદ્યાર્થીઓ જે છે આ બોતેર વિદ્યાર્થીઓને જે ડિપાર્ટમેન્ટ મળશે એ ઓફિસ આસિસ્ટન્ટ ડિપાર્ટમેન્ટ મળશે હવે વાત કરીએ અનામતની તો અહીંયાથી અનામત જે છે એ અનામતનું સિલેક્શન જે છે એ ચાલુ થશે હવે ધારો કે કોઈ વિદ્યાર્થી છે એનો રેન્ક એવું પણ બની શકે કે પાંચસો રેન્ક હોય ને એને ઓફિસ આસિસ્ટન્ટ મળી જાય કોઈ વિદ્યાર્થીની હોય ધારો કે એસી જે છે એ એસી કેટેગરીની ફિમેલ હોય તો ઉપરના ભાગમાં એસી કેટેગરીની ફિમેલ જે છે એની સંખ્યા ઓછી હોય તો એસી ફિમેલ આપણે પહેલા એ જોઈ લઈએ કે એસી ફિમેલ જે છે એ કેટલી જોઈએ છે અનુસૂચિત જાતિ જે છે એસી ફિમેલ તો એમાં બે મહિલાઓ જોઈએ છે હવે આ બે મહિલા છે એમાં પહેલી મહિલા છે એનો રેન્ક છે એ ધારો કે પાંચસો ને સાડત્રીસમો હોય બીજી મહિલા જે છે એનો રેન્ક ધારો કે આઠસો ને ચાલીસમો હોય તો આ મહિલા જે છે એને પણ ઓફિસ આસિસ્ટન્ટમાં મળી શકે આપણે એક ઉદાહરણ લઈએ ધારો કે પીએચનું તો પીએચ જે છે એ પીએચના ના વ્યક્તિઓ જે છે કેટલા લેવાના છે ઓફિસ આસિસ્ટન્ટમાં ધારો કે અલગ અલગ કેટેગરી પ્રમાણે આપેલું છે એમાં ધારો કે ધારો કે પીએચ લેવાના છે તો આપણે શું કરવાનું છે છે અહીંયા ફિલ્ટરમાં જવાનું આપણે જે રીતના મેગ્નિફાયર લાઈન દર્શાવીએ છીએ એ રીતના તમને એક વખત દર્શાવી દઉં આ એક એક્ઝામ્પલ આપીશ પછીના ફિલ્ટર જે છે એ તમારે તમારી રીતના લગાડવાના છે ધારો કે આપણે અહીંયા શું કરીએ છીએ ડેટામાં જઈએ છીએ અને અહીંયા ફિલ્ટર લગાડીએ છીએ તો ફિલ્ટરમાં આપણે શું કહીએ તો આ પીએચ છે આ પીએચમાં તમારે જવાનું છે નહીં ત્યાં તમારે યશમાં સિલેક્શન આપવાનું છે ફિલ્ટર ફિલ્ટર આપણે પહેલાં તો સોરી અહીંયા થોડુંક બધાને ફિલ્ટર આપવાનું છે એકવાર જોઈ લઈએ

આ વ્યક્તિ જે છે એનું પીએચ સ્ટેટસ યસ છે તો આ વ્યક્તિ જે છે એ પહેલો એવો વ્યક્તિ છે કે જેને ઓફિસ આસિસ્ટન્ટમાં મળી શકે પોતાની કેટેગરી અને પોતાના સ્ટેટસ પ્રમાણે આ વ્યક્તિ જે છે એને પી જે ઓફિસ આસિસ્ટન્ટ જે છે એ મળી શકે એટલે બે વસ્તુ તમારે યાદ રાખવાની એવું જરૂરી નથી કે તમારો રેન્ક જે છે એ ત્રણસોમાં હોય અને ત્રણસો સત્યાવીસ જેટલા સોરી બસોમાં રેન્ક હોય ને બસો સત્યાવીસ જેટલા જો

પહેલાં તો તમારે એટલું યાદ રાખવાનું કે દર ત્રણસો સીટ જે છે ને ત્યારથી તમારે જે સિલેક્શન કરવાની જે તમારે ડિપાર્ટમેન્ટ છે ને એ વધતા જવા જોઈએ જેમ કે પહેલા ત્રણસો છે ને તો એને સામાન્ય રીતે ઓફિસ આસિસ્ટન્ટ અથવા તો નાણાં વિભાગ જે છે મહેસૂલ વિભાગ જે છે એ બે પસંદગી રાખવાની છસો થાય ને એટલે એક ડિપાર્ટમેન્ટ વધારી દેવાનું પાછા નવસો થાય ને તો એક ડિપાર્ટમેન્ટ વધારી દેવાનું સિલેક્શન માટે તમારું સિલેક્શન ક્યાં થશે એટલું સિલેક્શન જે છે એટલું તમારે નક્કી જે છે એ પહેલેથી કરી લેવાનું છે સારું ડિપાર્ટમેન્ટ એક વખત પસંદ કરવાનું છે હવે ઘણા એમ કહે કે કયું ડિપાર્ટમેન્ટ જે છે એમાં વર્કલોડ ઓછું રહે તો એને ખાલી એટલું જ જણાવવાનું કે તમારા ઉપરી અધિકારી કેવા છે ને એના આધારે તમારું વર્કલોડ રહેશે ઘણા ઉપરી અધિકારીઓ જે છે સારા મળી જાય તો એટલું વર્કલોડ જે છે એ ઓછું હોય છે ઘણાને ઉપરી અધિકારીઓ જે છે એ થોડાક મહેનતું મળી જાય કામ કરવાવાળા મળી જાય તો એના આધારે જ આ બધી વાત જે છે એ મેં થોડી ઘણી અંશે જાણેલી છે તો એ બાકી તમારે તમારા ડિપાર્ટમેન્ટ જે છે એની તમારી જગ્યા પ્રમાણે તમારે જાણી લેવાનું હવે વાત કરીએ આપણે તો ધારો કે કોઈ વિદ્યાર્થીનો એક હજાર પાંચમો રેન્ક છે તો આ વ્યક્તિ જે છે એને પોતાના સિલેક્શન માટે નાણાં વિભાગ પણ રખાય પછી તો કે રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ જે છે એ સારા સારા વિભાગ જે છે એની માહિતી તમારે પહેલાં તો જાણી લેવાની આના રિલેટેડ વિડીયો બનાવેલો છે તો આવા ત્રણથી ચાર ડિપાર્ટમેન્ટ જે છે એ પોતાની પાસે રખાય પછી તમારે કેટેગરી વાઇઝ જોઈ લેવાનું કે મારાથી ઉપરના કેટલા વિદ્યાર્થીઓ છે અને એવું પણ બની શકે કે આમાંથી ઘણા વિદ્યાર્થીઓ જે છે એ પોતે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જ ન જાય તો તમારો વારો જે છે એ આવા ડિપાર્ટમેન્ટમાં આવી શકે તો આટલી મહેનત જે છે એ આપણે કરવાની છે એક અધિકારી તરીકે આપણે વર્તવાનું છે નહીં કે વિદ્યાર્થીની જેમ કોઈને પૂછપૂછ કરવાનું નથી આપણે આપણી રીતે જ બધી વસ્તુ જે છે એ કરવાની છે અહીંયા સુધી પહોંચ્યા છીએ એમાં પણ આપણે ઘણી મહેનત કરેલી છે તો થોડીક મહેનત અથવા તો થોડાક ધક્કા ભલે ખાવા પડે પણ આપણી જગ્યા જે છે એના રિલેટેડ આપણે જાણકારી જે છે એ મેળવવી જોઈએ કોઈને પૂછવા દેવા જવાબ દેવાળો વ્યક્તિ જે છે ને એ પણ કોઈક વિદ્યાર્થી જ હોય એટલે કોઈક ક્વેશ્ચન પૂછે કે મારો આઠસોમાં રેન્ક છે મને નાણાં વિભાગમાં રાજકોટમાં મળી જાય તો જવાબ દેવાવાળો શું કહે કે હા તને મળી જાય હવે એને પોતાને ખબર નથી કે મને ક્યાં મળવાનું છે એ તમને કહેશે કે ના તમને તો મળી જ જાય એટલે આવા જવાબ દેવાવાળા તમને મળવાના છે એટલે વ્યવસ્થિત રીતે તમે જાણકારી મેળવી અને તમારું ડિપાર્ટમેન્ટ જે છે એ તમે યોગ્ય રીતે સિલેક્ટ કરો આટલું આપણે આ વિડીયોમાં રાખીએ છીએ હજુ કોઈ વધારાની ઇન્ફોર્મેશન હશે તો નવો વિડીયો બનાવશું આભાર